આગિયો ગુજરાત ફર્સ્ટ નું બઝર મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં આવે શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે. તમામ મહેમાનો પધારી રહ્યા છે. બરાબર 15 મિનિટ બાદ મોદી 3.0 સરકારના શપથ શરૂ થશે. સૌપ્રથમ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર ભારતના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે. બીજા નંબર પર રાજનાથસિંહ શપથ ગ્રહણ કરશે. આખા ભારતની નજર છે કે કયા મંત્રીને કયું મંત્રી પદ મળે છે, કયું મંત્રાલય મળે છે. અને ત્રીજા નંબર પર અમિતભાઈ શાહ શપથ ગ્રહણ કરવાના છે. ચોથા નંબર પર નીતિન ગડકરી શપથ ગ્રહણ કરવાના છે. એટલે સૌ કોઈએ ઘડીની રાહ જોઈ રહ્યા છે. માત્ર 15 મિનિટ, વિદેશથી મહેમાનો પણ પધારી ચૂક્યા છે. પાંચમા નંબર પર જેપી નડ્ડા શપથ ગ્રહણ કરવાના છે, જે વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. છઠ્ઠા નંબર પર શિવરાજસિંહ ચૌહાણ શપથ ગ્રહણ કરવાના છે. આ જે સાતમા નંબર પર નિર્મલા સીતારમણ શપથ ગ્રહણ કરશે, તો સાથે આઠમા નંબર પર એસ જયશંકર શપથ ગ્રહણ કરવાના છે. અમારી સાથે અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ છે. સર, 15 મિનિટ બાદ મોદી સરકાર 3.0 નો શપથ ગ્રહણ સમારોહ, વિદેશથી જે મહેમાનો છે એ પણ આવી ગયા છે. બિલકુલ, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કશિશ, અને એક જબરદસ્ત માહોલ અત્યારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે. અને એમ બી જ્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય એના બાદ જ્યારે આટલા મોટા દેશના જ્યારે વડાપ્રધાન શપથ લેતા હોય ત્યારે લાજમી છે કે ઘણો જબરદસ્ત માહોલ ત્યાં હોય. અને આપણા બધા જ પાડોશી દેશો, સાત વિદેશી મહેમાનો ત્યાં હાજર છે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડ ત્યાં મોજૂદ છે. રાષ્ટ્રપતિ થોડીક જ ક્ષણોમાં ત્યાં હાજર થશે. એટલા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં આવી જશે અને એના બાદ રાષ્ટ્રપતિનું આગમન થશે. સંપૂર્ણ પ્રોટોકોલના સાથે આ આખો કાર્યક્રમ થવાનું છે. બધા જે સાથી પક્ષો છે એનડીએના, ટીડીપીમાં છે ચંદ્રબાબુ નાયડુ, એમના જે મંત્રીગણ જે શપથ લેવાના છે, અને જેડીયુના નીતિશ કુમાર, એમના બી જે ઉમેદવારો જે છે શપથ લેવાના છે મંત્રીપદની, એ બધા જ લોકો ત્યાં હાજર થઈ ગયા છે. સૌથી મોટી વાત, આપણે ગુજરાતનો ગર્વ લેવા જેવી વસ્તુ છે. પ્રધાનમંત્રી બી ગુજરાતી, ગૃહમંત્રી બી ગુજરાતી, અને એના સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બી હવે મંત્રી બની રહ્યા છે. રાષ્ટ્રીય ભાજપાના પ્રમુખ એટલે જેપી નડ્ડા એ બી મંત્રી બની રહ્યા છે, જે ગુજરાતમાંથી જ રાજ્યસભાના સાંસદ છે. મનસુખભાઈ માંડવિયા એ બી મંત્રીપદની શપથ લઈ રહ્યા છે. અને જોડે જોડે બીજા મનસુખભાઈ વસાવા, જે કે સૌથી વધારે સમય સુધી સાંસદ રહ્યા છે, એક જ સીટ ઉપર લગભગ 7 વખત સાંસદ બન્યા મનસુખભાઈ વસાવા ભરૂચમાંથી, એમને બી મંત્રીપદમાં સ્થાન અપાવ્યું છે. એ ખૂબ મોટી વાત છે. અને સાથે સાથે નીમુબેન જે ભાવનગરમાંથી પ્રથમ વખત સાંસદ બન્યા છે અને એમને બી મંત્રીપદ બને છે. એટલે જે ઇક્વેશન છે તમે જુઓ, એના સાથે સાથે આપણે બીજું એક ગર્વ લેવા જેવી વાત એ બી છે કે એસ જયશંકર, જે ગુજરાતમાંથી જ એમને સાંસદનો દરજ્જો મળ્યો છે, એ વિદેશ મંત્રી તરીકે એ બી એક શપથ લેવાના છે. એટલે જોવામાં આવે તો લગભગ એક મોટા જે બધા નેતાઓ છે કે મોટા જે ખાતાઓ છે કે મોટા મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર જેને કહેવાય, એ બધા જ જે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતથી બિલોંગ કરે છે. એટલે ગુજરાતી તરીકે અને ગુજરાતના વતની તરીકે આપણને ખૂબ ગર્વ અનુભવ થાય. જે એક લાગણી છે, એ લાગણી ખરેખર આજે જોવામાં આવે છે કે વિશ્વને સૌથી મોટી લોકશાહીના જે વડાપ્રધાન છે એ ગુજરાતી તરીકે આવે છે, ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ એ ગુજરાતી તરીકે આવે છે. ને બીજું એક ઇક્વેશન એ બી જાળવી રાખ્યું છે ગુજરાતમાં, જો આદિવાસી પટ્ટામાંથી મનસુખભાઈ વસાવા, કોળી પટ્ટામાંથી નીમુબેન, પટેલમાંથી મનસુખભાઈ, સીઆર પાટીલ જે કે દક્ષિણ ગુજરાતનું આખું પ્રતિનિધિત્વ કરે છે અને 3 ટર્મથી નવસારીના સાંસદ છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, તો દક્ષિણ ગુજરાતનું બી પ્રતિનિધિત્વ ત્યાં ત્યાં મળે છે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ અને અમિતભાઈ શાહની વાત કરીએ, તો ઉત્તર ગુજરાતમાંથી અમિતભાઈ શાહ આવે છે, ઉત્તર ગુજરાતમાંથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બી આવે છે વડનગરના વતની તરીકે. એટલે કુલ મલાવીને આ સૌરાષ્ટ્રના તરીકેથી સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ મનસુખભાઈ માંડવિયા કરે છે. એટલે આખું ગુજરાત જે છે એ ક્યાંક ને ક્યાંક આમાં આવી ગયું છે. અને મનસુખ વસાવાના આપણે જોઈએ ભરૂચ, તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ છે, ઉત્તર ગુજરાતનું છે, સૌરાષ્ટ્રનું છે, દક્ષિણ ગુજરાતનું છે. તો આ રીતે જે છે એ આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ મંત્રી તરીકે જે છે એ મોદી સરકાર 3.0ની કેબિનેટમાં રહેશે. અને આના કારણે ખૂબ વધારે આશા થાય છે કે ખૂબ સારા કાર્યો જે છે ગુજરાત માટે તો થશે જ,
પણ આખા દેશ માટે બી થશે, કારણ કે આ લોકોની કાર્યકુશળતા ઉપર કોઈ સવાલ ઊભા ના કરી શકે. આટલા વર્ષોનો વહીવટનો જે અનુભવ છે એમને, જે પ્રશાસન ચલાવવાનો જે અનુભવ છે, એ અનુભવ ક્યાંક ને ક્યાંક આ લોકોને મળશે અને એ અનુભવના કારણે આ કેબિનેટ છે એ ખૂબ સારી રીતે ચાલશે. જો સીધા દ્રશ્યો આપણે જોઈએ તો નેપાલ, ભૂટાન, બાંગ્લાદેશ એના સાથે સાથે મોરિશિયસ, માલદીવ્સ, બધાના જે શ્રીલંકા, આ આપણા જે પાડોશી દેશો છે એમના રાષ્ટ્રાધ્યક્ષ જે છે ત્યાં પહોંચી ગયા છે. સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે અને આ બતાવે છે કે ભારત જે છે એ વસુધૈવ કુટુંબકમની જે એક ધારણા સાથે ચાલવાવાળું દેશ છે એ દેખાય છે. કે આજે ભારત દેશના પ્રધાનમંત્રી જ્યારે શપથ લેતા હોય તો પહેલું આમંત્રણ જે છે એ પાડોશીની મળે છે. તમે જોઈ શકો આજે જે સ્થિતિ છે આખા વર્લ્ડમાં અને ભારત દેશનું જે માન સન્માન વધ્યું છે, તો એમાં આખા વર્લ્ડના રાષ્ટ્રાધ્યક્ષને બોલાવી શકતા હતા. આ કોઈ ના નહીં પાડે. બધા રાહ જોઈને બેઠા હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ લેતા હોય તો અમને આમંત્રણ મળે તો અમે બી જઈએ. પણ પહેલું આમંત્રણ પાડોશીને, અને આ જ વાત જે છે ભારતને અલગ બનાવે છે આખા વિશ્વમાં. કે આજે ભારત ખાલી મહાસત્તાઓને ઇન્વાઇટ કરે છે એવું નથી, પણ ભારત દેશનો જ્યારે વડાપ્રધાન શપથ લેતા હોય ત્યારે પાડોશીઓનું પહેલું નિમંત્રણ છે. અને એના કારણે જ નરેન્દ્ર મોદીની જે વિચાર શક્તિ છે, એ જે વિચારે છે, જે પ્લાનિંગ કરે છે, એનો લોકો વખાણ કરે છે. અને સાથે સાથે જો આપણે દેશની જો વાત કરીએ તો આખું દેશ જો આ રીતે જોવા જઈએ તો એનડીએ જે બન્યું છે એ બી આખા દેશ નો એક સંમિલિત મિશ્રણ આપણે કહી શકીએ. કે બિહારમાંથી નીતિશકુમારના બે મંત્રીઓ આવશે, TDPના બે મંત્રીઓ આવશે, મહારાષ્ટ્રમાંથી શિવસેનાના આવશે, બિહારમાંથી ચિરાગ પાસવાન આવશે. તો આ બધા લોકો જે લોકો ભેગા થઈને એક સરકારને એનડીએની બની રહી છે, એ એનડીએની સરકાર જે છે એ ખરેખર સફળતાના શિખર કેવી રીતે સર કરશે એનું આ એક પ્રતિબિંબ અત્યારે જે સવારથી બધા લોકોને જે જોયું છે, જે લોકો મંત્રી બનવાના છે, જે અત્યારે શપથ લેવાના છે, 15 તો ખાલી એનડીએના સાથી પક્ષોના મંત્રીઓ બને છે. એટલે જે સંખ્યા જાય છે લગભગ 65 સુધીની સંખ્યા અત્યાર સુધી જઈ રહી છે. એના સાથે સાથે જો આપણે વાત કરવામાં આવે તો કોંગ્રેસને બી આમંત્રણ અપાયું છે અને ખડગે ત્યાં પહોંચ્યા છે અને પહોંચવું બી જોઈએ. જ્યારે અત્યારે જે શપથ થઈ રહી છે એ ભારતીય જનતા પાર્ટી તરીકે નહીં પણ ભારત દેશના વડાપ્રધાનની શપથ થઈ રહી છે. ભારત દેશ ચલાવનારા જે કેબિનેટ છે એના મંત્રીઓની શપથ થઈ રહી છે. ત્યારે બધા જ લોકો ત્યાં પહોંચી ગયા છે અને ખૂબ સારો માહોલ આપ જોઈ શકો છો. પવન કલ્યાણ અત્યારે ત્યાં જોવા આવે છે, જનસેના પાર્ટી, અને જનસેના પાર્ટીએ ને તેલુગુ દેશમ પાર્ટીએ આંધ્રપ્રદેશમાં એક ક્લીન સ્વીપ મારી દીધી છે અને એના કારણે જ જે છે એમને સૌથી વધારે લોકોનો જનાદેશ મળ્યો છે. એના કારણે એમને એક સારું મંત્રીપદ બી મળી રહ્યું છે. આજે સવારે આપણે જે દ્રશ્યો જોયા કશિશ એ જોવા જેવા હતા કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે અને એટલા પહેલાં એક ક્લાસ લઈ રહ્યા હતા અને બધા મંત્રીઓને જ્યારે બોલાયા ત્યારે એક બી મંત્રીને ઉપર એવો કોઈ ખેસ ના નજર આવે કે JDUનો ખેસ પહેર્યો છે કે કોણે કે TDPનો કે કોણે કે ભાજપનો ખેસ પહેર્યો છે. બધા લોકો એક સાથે ભારત દેશ માટે આગામી સમયમાં કેવી રીતે કામ કરવું છે એનું માર્ગદર્શન લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે આવ્યા હતા અને ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર એમની ટીમ સાથે હોય. કે આજે જેમ આપણે અત્યારે વર્લ્ડ કપ બી ચાલી રહ્યું છે, આજે ભારત પાકિસ્તાનનો મેચ બી છે, તો એ કેપ્ટન, ભારત દેશનો કેપ્ટન આપણા બધા જ ખેલાડીઓને એ રીતે નથી જોતો કે કોણ ક્યાંથી આવ્યું છે, પણ એક એક ટીમના ખેલાડી તરીકે બધાને જુએ છે. એ જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે બધા જ મિનિસ્ટરોને બેસાડીને જે વાત કરતા હતા ત્યારે એ જ ફિલિંગ આવતી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ટીમ લીડર છે અને આપણી ટીમ સાથે આગામી બધી જ વ્યવસ્થાઓ એ પૂરી કરી રહ્યા છે કે કેવી રીતે આગામી 100 દિવસનો પ્લાન કરવાનો છે, કેવી રીતે આગળ વધવાનું છે, કેટલા કામ આપણા કરેલા બાકી છે જે આપણા કરવાના છે. તો આ બધી જ વસ્તુઓ જે છે કશિશ એ જોવામાં આવે છે.